गुड मॉर्निंग विद्यार्थियों, आज अपने धोरण चार विषय आसपास एम प्रथम सत्र में पाठ पांच अनीता अने मधमाखियों एना विषे आप आग अभ्यास करवानो छे। आपणे छेले शू जोई गया था तो अनीता छे एने क्या जवुं हतुं, शाळाए जवुं गमतुं हतुं। एक दिवस तो अनीता शू करती हती तो शाळाए पण जती रही हती, छानी मानी जती रही हती शाळाए। જ્યારે એને ઘરે આવીને એના પપ્પાને અને મમ્મીને કહ્યું કે શાળાએ આજે મને ખૂબ મજા આવી, ત્યારે શું થયું તો અનિતાને એના મમ્મી પપ્પાએ ચોખ્ખી એના પપ્પાએ ના પાડી દીધી હતી કે આપણે શાળાએ જવાનું નથી। ત્યારે અનિતા શું કરવા માંડી હતી, રડવા માંડી હતી। તો શું થયું, ત્યારે જે આ વાતની ખબર એના શિક્ષકને પડી, જે સ્કૂલના શિક્ષક છે શાળાના એને ખબર પડી, તો શું કર્યા, એ સમજાવવા માટે એના મમ્મી પપ્પાને સમજાવવા માટે એના ઘરે આવે છે અને પછી શું કહે છે, એને સમજાવે છે કે બધાને ભણવું એ બધો એનો હક છે, અત્યારે છોકરીઓને ભણવું એ હક છે અને તમારે અત્યારે 1-8 ધોરણમાં છોકરીઓને ભણાવવા માટે કાંઈ પાય એટલે કે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નથી, તો તમે શું કરો એને શાળાએ મોકલો। એમ અનિતાને શાળાએ જવા દેવા એના મમ્મી પપ્પા રાજી થાય છે અને શું કરે છે, એને શાળાએ મોકલે છે। ધીમે ધીમે શું થાય છે, એને મદદ પણ કરવા લાગે છે। કેવી રીતે મદદ કરે છે અનિતાને, તો એ શાળાએ જઈને આવે પછી શું હોય, એને લેસન હોય કે નહીં, તમારો હોમવર્ક હોય છે, એમ હોય છે હોમવર્ક, તો એના મમ્મી પપ્પા એની પાસે કશું કામ કરાવતા નથી, તો કામ ન કરાવે એટલે શું થાય, એને હોમવર્ક કરવાનો વાંચવાનો ટાઈમ મળે ને, તો એવી રીતે એને અનિતાને મદદ કરે છે। એ આપણે આ બધું આગળ જોઈ ગયા, હવે જોવાનું છે શું કહે છે, મધમાખી ઉછેરનાર અનિતા છે એ શેનો ઉછેર કરે છે, એક મધમાખીનો, શેનો ઉછેર કરે છે, મધમાખીનો। તો હવે આપણે આગળ જોવાનું છે, અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા, અનિતા એમ કહે છે કે અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા છે। કયા વિસ્તારમાં, તો અનિતા ક્યાં રહે છે, બોચહા ગામમાં રહે છે, તો ત્યાં આગળ શું છે, તો લીચીના વૃક્ષો ઘણા છે। ખાસ યાદ રાખવાનું, કયા વૃક્ષો ઘણા છે, લીચીના। તમારે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આગળ અમૃતાના પાઠમાં આપણે જોઈ ગયા તો એમાં કયા, ખેજડીના વૃક્ષો આવતા હતા, અને અનિતાનો પાઠ છે એમાં લીચીના વૃક્ષો આવે છે। ખાસ ધ્યાન રાખવાનું, તમારે પરીક્ષામાં પ્રશ્ન બંનેના પૂછાય એવા છે તો શું થાય કે આનું આમાં થઈ જાય એવું કરવાનું નહીં। અનિતા આવે તો શું કરવાનું, લીચીના વૃક્ષ અનિતાના પાઠમાં આવે છે અને અમૃતાના પાઠનો અમૃતાની વાત આવે તો ખેજડીના વૃક્ષની વાત છે, બરાબર। તો અહીંયા એમ કહે છે કે મધમાખી ઉછેરનાર તરીકે અનિતા, મધમાખીનો ઉછેર કઈ રીતે અનિતા કરે છે, તો હવે એમાં જોવાનું છે, અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા બધા છે એમ કહે છે। કયા વૃક્ષો ઘણા બધા છે, તમને પ્રશ્ન પૂછે કે અનિતાના વિસ્તારમાં સાના વૃક્ષો વધુ થતા હતા, આપણે અહીંયા ઓપ્શનમાં પહેલો જ પ્રશ્ન છે, તો કયા, તો લીચીના વૃક્ષો વધુ થતા હતા, બરાબર છે। આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે છે, મધમાખીઓ જે છે એને કયા વૃક્ષના ફૂલો ગમે છે, તો લીચીના વૃક્ષ છે એના ફૂલો બહુ ગમે છે। તમે જોજો, મધમાખી ભમરા એ બધા છે શું કરે, તો ફૂલો ફરતે ગુંજન કરતા હોય, ફૂલો ફરતે ફરતા હોય, તો શું કરવા, ફૂલોની આસપાસ જોવા મળે છે, ખબર છે કોઈને, એ ફૂલોમાંથી રસ ચૂસે છે, શું કરે છે, ફૂલોમાંથી રસ ચૂસે છે, એટલા માટે આપણને ફૂલોની આસપાસ ફરતા જોવા મળે છે। તો અહીંયા આપણને એમ કહે છે કે જે લીચીના વૃક્ષો ત્યાં વધુ છે ત્યાં મધમાખીઓને લીચીના વૃક્ષો શું ગમે છે, એના વૃક્ષના જે ફૂલ હોય છે એને ખૂબ જ ગમે છે, એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે છે। એટલે ઘણા લોકો શું કરે છે, તો મધમાખી ઉછેરવાનું કામ કરે છે। વળી સરકારે માટે તાલીમ પણ આપે છે, કામ પણ કરે છે અને સરકાર છે એના માટે જે મધમાખી ઉછેર માટેની તાલીમ પણ આપે છે। હું એ તાલીમમાં જોડાઈ, અનિતા એમ કહે છે કે આ જે તાલીમ સરકાર આપે છે મધમાખી ઉછેરવાની, એ તાલીમમાં હું શું થઈ ગઈ, તો જોડાઈ ગઈ। તેમાં હું એક જ છોકરી હતી, તેમાં શું હતું, મધમાખી ઉછેરવાના જે તાલીમમાં જોડાઈ એમાં હું એક જ છોકરી હતી। ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે, ખાસ યાદ રાખવાનો છે પ્રશ્ન, તમને પ્રશ્ન પૂછાય કે મધમાખીઓ ઈંડા ક્યારે આપે છે, કયા મહિનામાં આપે છે, તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે। ક્યારે આપે છે ઈંડા, તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે। એ સમય એમના ઉછેર માટે ઘણો સારો છે, એ સમય જે છે એ એમના ઉછેર માટે ઘણો જ સારો છે। ફરી એક વખત, મધમાખીઓ ઈંડા ક્યારે આપે છે, તો ઓક્ટોબરથી ડિસેમ્બર માસ મહિનામાં, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીમાં એ ઈંડા આપે છે અને એમના માટે ઉછેર ઘણો બધો સારો છે। તમને પ્રશ્નમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, ગમે તે રીતે પ્રશ્ન
પૂછી શકે છે, બરાબર છે? હવે આપણે શું કહે છે, આ નીચેના જે પ્રશ્ન આપ્યા છે એ આપણે મેં બોર્ડ ઉપર હમણાં સમજાવેલા છે, એ પ્રશ્નો જોડે જોડે સમજાવીશું. હવે આગળ કે હવે એમ કહે છે, મધમાખી ઉછેરનાર તરીકે, મધમાખી ઉછેરનાર તરીકે, એ ઉછેર કરે છે મધમાખીનો, એ સમયની વાત છે. મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. એને સરકાર જે તાલીમ આપતા હતા એમાં એક જ છોકરી હતી અને એને શું કરું, એ તાલીમ પૂરી કરી. પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે. શું કહે છે, પરંતુ કામ શરૂ કરવું હોય, ગમે તે આપણે ગમે તે કામ શરૂ કરવું હોય નવું નવું, તો પૈસાની જરૂર પડે ને. એમ અનિતા એમ કહે છે કે મારે મધમાખી ઉછેરનું કામ શરૂ કરવું હતું, પરંતુ એમાં શેની જરૂર પડે છે, તો પૈસાની જરૂર પડે છે. મેં ભણાવવાનું ચાલુ રાખ્યું. અનિતા શું કરતી હતી, નાના નાના બાળકોને ભણાવતી હતી ને, તો એમ કહે છે મેં ભણાવવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. અને કેટલા રૂપિયા ભેગા કર્યા, 5,000 રૂપિયા ભેગા કર્યા. તમને અહીંયા પ્રશ્ન કે ખાલી જગ્યા પૂછાઈ શકે કે અનિતાએ ભણાવવાનું શરૂ રાખ્યું અને કેટલા રૂપિયા ભેગા કર્યા હતા, તો 5,000 રૂપિયા ભેગા કર્યા હતા. તે પૈસામાંથી મેં માખીઓ માટેની 2 પેટીઓ ખરીદી. તે પૈસામાંથી શું કર્યું, એને માખીઓ માટેની 2 પેટી ખરીદી. એક પેટીની કિંમત 2,000 રૂપિયા હતી. શું કહે છે, એક પેટીની કિંમત કેટલી હતી, તો 2,000 રૂપિયા હતી. બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી. શું કહે છે, બાકીના પૈસા એટલે કે 5,000 રૂપિયા ભેગા કર્યા હતા એને, એમાંથી તો 2,000ની એને શું લઈ લીધી, તો 2,000ની એક પેટીની કિંમત કેટલી હતી, તો 2,000 હતી, તો 2 પેટીઓ ખરીદી હતી. મેં મધમાખીઓ માટેની 2 પેટીઓ ખરીદી, તો એક પેટીની કિંમત 2,000, તો એને એવી 2 પેટી ખરીદી, તો 2 પેટીની કિંમત કેટલી થાય, તો કેટલી થાય 2 પેટીની કિંમત, તો 4,000 થાય. તો એને કેટલા 4,000ની એને તો શું ખરીદી, તો 2 પેટી ખરીદી. બાકીના પૈસા એટલે કે 1,000 રૂપિયા વધ્યા. તો બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી. શું કહે છે, બાકીના જે પૈસા હતા એટલે કે 1,000 રૂપિયા જે બાકી રહ્યા હતા, એમાંથી એને મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ ખરીદી. શું ખરીદ્યું હતું, ખાંડ ખરીદી. અને મધપૂડો ચોખ્ખો રાખવાની દવા ખરીદી. અને મધપૂડો જે મધમાખી મધપૂડો બનાવે છે, એ મધપૂડો ચોખ્ખો રાખવા માટેની શું ખરીદ્યું હતું, દવા ખરીદી હતી. ફરી વખત મધમાખી અનિતા છે, મધમાખી ઉછેર કરવા માટે એને તાલીમ પૂરી કરી નાખી. અને શું કર્યું, એને જ્યારે મધમાખી ઉછેરનું જ્યારે શરૂ કરવું હતું ત્યારે શું પડે, પૈસાની જરૂર પડે. પડે ને આપણે કોઈ પણ કામ ચાલુ કરવું હોય તો એમ કહે છે કે મેં ભણાવવાનું એટલે કે નાના છોકરાને જે ભણાવતી હતી એ ભણાવવાનું કામ શરૂ રાખ્યું. આમ એને કેટલા રૂપિયા ભેગા કર્યા હતા, તો 5,000 રૂપિયા ભેગા કર્યા હતા. કેટલા રૂપિયા ભેગા કર્યા હતા, 5,000 રૂપિયા ભેગા કર્યા હતા. એને મધમાખીની તે પૈસામાંથી માખીઓ માટેની એને 2 પેટી ખરીદવાની હતી. કેટલી પેટી ખરીદવાની હતી, 2 પેટી ખરીદવાની હતી. હવે એક પેટીની કિંમત આપણને કીધું છે 2,000 રૂપિયા હતી. એક પેટીની કિંમત કેટલી છે, 2,000 રૂપિયા. તો એવી 2 પેટી ખરીદી હોય તો કેટલી થાય, 4,000 થાય ને. તો 4,000 રૂપિયાની તો એને 2 પેટીઓ ખરીદી. બાકી વધ્યા 1,000 રૂપિયા. તો 1,000 રૂપિયામાં તેને શું કર્યું, તો મધમાખીઓ માટે ચાસણી, શું કહે છે, ચાસણી બનાવવા ખાંડ ખરીદી. શું કર્યું હતી, ચાસણી બનાવવા ખાંડ ખરીદી. અને બાકીના પૈસા જે વધ્યા એમાંથી શું કરી દીધું, કે મધપૂડો ચોખ્ખો રાખવાની દવા, જે મધપૂડો ચોખ્ખો રાખવાનો એની દવા એ ખરીદી એમ કહે છે. હવે આપણે આગળ જોવાનું છે, સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. કયો મહિનો ચાલતો હતો, સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી. ડિસેમ્બર મહિના સુધીમાં અનિતા પાસે ઘણી બધી માખીઓ હતી. હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી. શું કહે છે, અને 2 પેટી તો ખરીદી હતી, પણ એમ કહે છે કે હજુ પણ મારે વધુ માખી છે એટલે મારે હજુ 2 પેટીઓ વધુ ખરીદવી પડે એમ હતી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. શું કહે છે, હું હજી પણ મધમાખી ઉછેર માટે શીખતી હતી. ઘણીવાર માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો સૂજી જતો. શું કહે છે, ઘણી વખત શું કરતી, તો માખીઓ છે એ માખીઓ શું કરતી, એને કરડી જતી. આપણે હોય તો એને ડંખ મારે ને, માખી ડંખ મારે, મધમાખીઓ હોય ડંખ મારે ને. તો એમ કહે છે અનિતા, એમ કહે છે કે કામ સહેલું નથી આ કરું, કે ઘણી વખત હું મધમાખી ઉછેરનું કરતી હતી ત્યારે માખીઓ શું કરતી હતી, મને
ઘણી વખત ડંખ મારતી હતી અને મારો ચહેરો શું થતો હતો, સૂજી જતો હતો. ખૂબ જ પીડા થતી હતી, ખૂબ જ પીડા થતી હતી. આ પણ તમને પ્રશ્ન પૂછાયો છે, અહીંયા છે જ, મધમાખીઓ ઉછેરતા અનિતાએ શું સહન કરવું પડતું હતું? તો મધમાખી ઉછેરતા સમયે અનિતાને શું સહન કરવું પડતું હતું? તો ક્યારેક ક્યારેક મધમાખીઓ ડંખ મારતી તો એનો ચહેરો પણ સૂજી જતો અને એને શું થતું હતું, ખૂબ જ પીડા થતી હતી. આ એને સહન કરવું પડતું હતું. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં. શું કહે છે અનિતા અહીંયા? સરસ કહે છે કે આ મેં મધમાખી ઉછેરનું કામ તો મેં જાતે જ નક્કી કર્યું હતું. મારે આ કામ કરવું છે એવું મેં જાતે જ નક્કી કર્યું હતું એટલે મને ગમે તે થાય મારે કોઈને તો કાંઈ કહેવાય નહીં. આપણે હવે આપણી જાતે જ કંઈ કામ કરતા હોઈએ અને આપણે એ કામમાં કંઈ પણ થાય તો આપણે કોઈને કહીએ. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ, આપણે આપણી જાતે જ રમવા ગયા છીએ અને પડી ગયા. તમે તમારી જાતે રમવા જાઓ અને પડી ગયા તો તમે મમ્મીને આવીને કહેવાના છો કંઈ કે હું રમવા ગયો તો પડી ગયો ને આમ ને તેમ ને? હવે એ જગ્યાએ તમારા મમ્મી કંઈક કામ કરતી હોય ને એમ કીધું હોય કે જાઓ બહાર રમજો તો શું કરો? કંઈ થાય તો શું કરો છો તમે? તરત જ મમ્મીને આવીને કહો છો તે મને બહાર મોકલ્યો હતો ને એટલે હું પડી ગયો, એમ કહીએ છીએ ને આપણે. તો અહીંયા પણ અનિતા છે એ એમ કહે છે મેં મારી જાતે જ આ કામ નક્કી કર્યું હતું એટલે હું કોઈને કંઈ કહી શકું તો નહીં, એમ કહે છે. લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. હવે અહીંયા તમને ખાલી જગ્યામાં કે વિકલ્પમાં પૂછાય તેવો પ્રશ્ન કે લીચીના વૃક્ષને ખાલી જગ્યા માસમાં ફૂલો આવે છે અથવા તો વિકલ્પમાં પૂછાય, ગમે તેમાં પૂછી શકાય છે. તો કયા મહિનામાં ફૂલો આવે છે? તો ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે, ખાસ યાદ રાખવાનું. મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી. એને એની બધી પેટીઓ ક્યાં મૂકી? તો લીચીનું જે ઝાડ હતું એ એનો વાડો હતો, જે લીચીના ઝાડનો તે વાડા પાસે મૂકી. દરેક પેટીમાંથી મને 12 કિલોગ્રામ મધ મળતું. દરેક પેટીમાંથી એને કેટલા કિગ્રા મધ મળતું હતું? 12 કિગ્રા જેટલું, 12 કિલોગ્રામ મધ મળતું હતું. આ મધ હું બજારમાં વેચતી, આ મધ છે એ હું શું કરતી? બજારમાં વેચતી હતી. મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી હતી. શું કહે છે? મધમાખીનો ઉછેર હતો એમાં આ મારી કઈ કમાણી હતી? પહેલી કમાણી હતી. હવે તો મારી પાસે 20 પેટીઓ છે. અનિતા શું કહે છે? હવે તો એની પાસે કેટલી પેટીઓ છે? તો 20 પેટીઓ છે. જ્યારે 2 પેટી લેવાની હતી ત્યારે 1 પેટીના 2000 રૂપિયા હતા તો 2 પેટીના 4000 રૂપિયા થયા. હવે એમ કહે છે કે હવે તો મેં આવી રીતે મધમાખી ઉછેરીને એનું મધ એકઠું કરીને વેચીને મેં મારી પાસે કેટલી પેટીઓ થઈ ગઈ? હવે મારી પાસે 20 પેટીઓ થઈ ગઈ છે. તો હવે અહીંયા સુધી આપણે જોવાનું છે. શું કહે છે? મધમાખી ઉછેર કરે છે. અનિતા શું કરે છે? મધમાખી ઉછેર કરે છે. એના જે એનું જે ગામ છે ત્યાં આગળ કયા વૃક્ષો થાય છે? તો લીચીના વૃક્ષો વધુ થાય છે. આ વૃક્ષમાં શું જોવા મળે છે? મધમાખીઓ છે એ આ જે લીચીના જે છે લીચીના વૃક્ષના જે ફૂલો છે એ મધમાખીઓને ખૂબ જ ગમે છે એટલે ત્યાં આગળ શું થાય છે? મધમાખી ઉછેરવાનું કામ થાય છે અને સરકાર એના માટે તાલીમ પણ આપે છે. અને અનિતાએ આ તાલીમ લીધી. એમાં તાલીમમાં એક જ છોકરી હતી અને અનિતાએ આ તાલીમ લીધી અને પછી એને મધમાખી ઉછેરનું કેન્દ્ર ચાલુ કરવાનું નક્કી કર્યું. ત્યારે એને પૈસાની જરૂર પડે તો એમ કહે છે કે મેં થોડું ભણાવવાનું ચાલુ રાખ્યું અને ધીમે ધીમે મારી પાસે 5000 રૂપિયા મેં ભેગા કર્યા અને 5000 રૂપિયા ભેગા કર્યા એમાંથી મારે મધની 2 પેટીઓ લેવાની હતી. શું કહે છે? મધમાખી માટે મારે 2 પેટીઓ લેવાની હતી. એકની કિંમત 2000 હતી એમ 2 પેટી લેવા માટે એને 4000 રૂપિયા જોઈએ. અને બીજાનું શું કર્યું? બાકી વધ્યા એમાંથી મધમાખીઓના માટે ચાસણી બનાવવા ખાંડ લાવ્યા અને બીજું શું લાવ્યા હતા? તો મધપૂડો ચોખ્ખો રાખવાની દવા લાવ્યા હતા. આવી રીતે એને શું કર્યું હતું? મધમાખી ઉછેર માટે જે વ્યવસ્થા એને કરવી પડે એ બધું એને કર્યું હતું. પછી એમ કહે છે સપ્ટેમ્બર મહિનો જ્યારે ચાલતો હતો ત્યાં સુધી અને ડિસેમ્બર સુધીમાં મારી પાસે શું કહે છે? ઘણી બધી માખીઓ એટલે કે મધમાખીઓ હતી. હજુ એને વધુ 2 પેટી ખરીદવી પડે એવું એને થયું. કારણ કે શું કામ? એની પાસે ઘણી બધી માખીઓ હતી એટલે એને 2 પેટી હજુ વધુ ખરીદવાની જરૂર લાગી. પછી એમ કહે છે જ્યારે એને મધમાખી ઉછેરવાનું હોય તેમ કહે છે આ કામ કંઈ સહેલું નથી કે મધમાખી જ્યારે ઉછેરવાનું હોય ત્યારે શું કરે છે? ક્યારેક ક્યારેક મધમાખી એને ડંખ પણ મારે છે અને એનો ચહેરો સૂજી જાય છે. આપણને જો મધમાખી કરડે ને તો તરત જ શું થાય છે? આપણે હાથે કરડી હોય મોઢે ગમે ત્યાં જ કરડી હોય તો ત્યાં આગળ શું થઈ જાય છે? સોજો આવી જાય છે ને સૂજી જાય ચહેરો. તો અહીંયા અનિતા એમ કહે છે ક્યારેક મધમાખી ડંખ પણ મારે છે અને મારો ચહેરો શું થાય છે? સૂજી પણ જાય છે અને ખૂબ જ પીડા થાય છે. મધમાખી કરડે એટલે કેવું દુખે, પીડા થાય ને બહુ જ.
તો એમ કહે છે કે ખૂબ જ પીડા થાય છે, પરંતુ એમ કહે છે આ કામ જે મધમાખીઓ છે એનું કામ છે મેં મારી જાતે જ નક્કી કર્યું છે, એટલા માટે હું કોઈને કાંઈ કહી શકું તેમ પણ નથી. બરાબર, અહીંયા સુધી આપણને કીધું પાઠમાં. પછી હવે શું કહે છે કે લીચીના જે વૃક્ષ છે એને ફૂલો ક્યારે આવે છે, તો ફેબ્રુઆરીમાં આવે છે. ક્યારે આવે છે? ફેબ્રુઆરીમાં આવે છે. અને એને જ્યારે ત્યાં લીચી જ્યારે એને મધમાખી ઉછેરનું ચાલુ કર્યું ત્યાં એને બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી દીધી. ક્યાં મૂકી દીધી? લીચીના વાડા પાસે મૂકી દીધી. દરેક પેટીમાંથી એને 12 કિલોગ્રામ મધ મળતું હતું. દરેક પેટીમાંથી કેટલો કિલોગ્રામ મધ મળતું હતું? 12 કિલોગ્રામ મધ મળતું હતું. અને એ બજારમાં વેચતી હતી અને એવી રીતે પૈસા કમાતી હતી. અને છેલ્લે અંતે એની પાસે કેટલી પેટીઓ થઈ ગઈ? 20 જેટલી પેટીઓ એની પાસે અનિતા પાસે હવે થઈ ગઈ એમ કહે છે. હવે અહીંયા સુધી મેં જે સમજાવ્યું એના પ્રશ્નો જવાબ તમને બોર્ડ પર લખીને સમજાવ્યા છે. તો પ્રશ્ન નંબર 1 છે, અનિતાના વિસ્તારમાં સાના વૃક્ષો વધુ થતા હતા? અનિતાના વિસ્તારમાં સાના વૃક્ષો વધુ થતા હતા? તો ઓપ્શન છે અ આંબાના, બ વડના અને ક લીચીના. તો કયા વૃક્ષો વધુ થતા હતા? તો લીચીના વૃક્ષો વધુ થતા હતા. પ્રશ્ન નંબર 2 છે, મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કયો છે? મધમાખીઓના ઉછેર માટે યોગ્ય સમય કયો છે? તો અ છે એપ્રિલથી જૂન, બ ઓક્ટોબરથી ડિસેમ્બર, ક જાન્યુઆરીથી માર્ચ અને ડ સપ્ટેમ્બરથી નવેમ્બર. તો મધમાખી ઉછેર માટે યોગ્ય સમય કયો છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર. પ્રશ્ન નંબર 3 છે, 4 છે અને 5 છે, એ શું છે? ખાલી જગ્યાઓ છે. મધમાખીઓને ઉછેરીને ખાલી જગ્યા મેળવવામાં આવે છે. તો શું મેળવવામાં આવે? તો મધ મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 છે, મધમાખીઓને ખાલી જગ્યાના વૃક્ષના ફૂલો ખૂબ ગમે છે. મધમાખીઓને ખાલી જગ્યા વૃક્ષના ફૂલો ખૂબ ગમે છે. તો કયા વૃક્ષના ફૂલો ખૂબ ગમે છે એને? તો લીચી. કયા વૃક્ષના? તો લીચીના વૃક્ષના ફૂલો એને ખૂબ ગમે છે. પ્રશ્ન નંબર 5 છે, લીચીના વૃક્ષને ખાલી જગ્યા માસમાં ફૂલો આવે છે. 5મો પ્રશ્ન, લીચીના વૃક્ષને ખાલી જગ્યા માસમાં ફૂલો આવે છે. કયા માસમાં ફૂલો આવે? તો ફેબ્રુઆરી માસમાં ફૂલો આવે છે. ખાસ યાદ રાખવાનું, કયા મહિનામાં, કયો માસ? તો ફેબ્રુઆરી માસમાં ફૂલો આવે છે. પ્રશ્ન નંબર 6, 7 અને 8 એ ખોટા ખોટા છે. તો 6ઠું છે, લીચીના ફૂલો પર મધમાખીઓ વધારે આવે છે, ખરું કે ખોટું? તો ખરું. ત્યાં આગળ લીચીના વૃક્ષ છે એના ફૂલો હોય એ મધમાખીઓને ખૂબ જ પસંદ છે, એટલે ત્યાં આગળ શું હોય છે? મધમાખીઓ વધારે આવે છે. તો એ વિધાન કેવું છે? ખરું છે. ફરી વખત 6ઠું, લીચીના ફૂલો પર મધમાખીઓ વધારે આવે છે, તો ખરું. 7મું છે, લીચીના વૃક્ષને ઓક્ટોબર મહિનામાં ફૂલો આવે છે, ખરું કે ખોટું? તો ખોટું. હમણાં જ આપણે આગળ જોયું કે લીચીના વૃક્ષને કયા મહિનામાં ફૂલો વધુ આવે? તો ફેબ્રુઆરી મહિનામાં ફૂલો વધારે આવે. આપણે આગળ ખાલી જગ્યા જોઈ ને, તો આ વિધાન ઓક્ટોબર મહિનાનું આપણને કીધું છે એટલે વિધાન ખોટું છે. ફરી વખત, લીચીના વૃક્ષને ઓક્ટોબર મહિનામાં ફૂલો આવે છે, તો એ વિધાન ખોટું છે. પ્રશ્ન 8 છે, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે છે, તો એ સાચું છે. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે છે, તો એ વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 9 છે, તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. આપણને પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન આપેલો છે આ કે તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે, તેના નામ શોધીને લખવાના છે. તો આપણે પહેલા પ્રશ્ન પૂછ્યો છે, તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? આપણે જોયા હોય ને ફૂલ નજીક, કેટલાય આપણે પતંગિયા જોયા હોય કે ફૂલો હોય એની પાછળ ઉપર ગુંજતા હોય ને, તો એવી રીતે અહીંયા શું કહે છે કે હા, કે મેં મધમાખી, પતંગિયા અને ભમરાઓને ફૂલ નજીક જોયા છે. આપણે ફૂલો નજીક જોયા હોય ને, તો કોને કોને જોયા છે? તો મેં મધમાખી, પતંગિયા અને ભમરાઓને ફૂલ નજીક જોયા છે. ફરી વખત 9મો પ્રશ્ન, તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે? તેમના નામ શોધો અને લખો. એનો જવાબ તમારે લખવાનો છે, હા મેં મધમાખી, પતંગિયા અને ભમરાઓને ફૂલ નજીક જોયા છે. પ્રશ્ન નંબર 10 છે, જીવજંતુ કેમ ફૂલોની નજીક આવે છે? આ બધા જે જીવજંતુ એટલે કે મધમાખી, પતંગિયા અને આપણે ભમરાઓ છે, એ બધા કેમ ફૂલોની નજીક આવે છે? તો શું કરવા આવે? તો એમાંથી રસ ચૂસવા માટે. શું કરવા આવે?
એમાંથી રસ ચૂસવા માટે. તો જવાબ લખવાનો છે, તેઓ ફૂલોનો રસ ચૂસવા માટે તેની નજીક આવે છે. ફરી વખત દસમું, જીવજંતુ કેમ ફૂલોની નજીક આવે છે તો તે શોધો. તો જવાબ છે, તેઓ ફૂલોનો રસ ચૂસવા માટે તેની નજીક આવે છે. પ્રશ્ન 11 છે, કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે? પ્રશ્ન 11 શું છે? તો કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખી શું આપે છે? ઈંડા આપે છે. ખાસ યાદ રાખવાનું, ક્યારે મધમાખી ઈંડા આપે છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે, તેથી આ સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે. ફરી વખત મોટા પ્રશ્નમાં પૂછાય એવો છે, કયો સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખી શું આપે છે? ઈંડા આપે છે, તેથી આ સમય મધમાખીઓના ઉછેર માટે સારો ગણાય છે. કયો? તો ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો. બરાબર છે, વ્યવસ્થિત જવાબ લખવાનો. પ્રશ્ન નંબર 12 છે, મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? હમણાં જ મેં સમજાવ્યું, જ્યારે મધમાખી ઉછેર કરે ત્યારે અનિતાને સહન કરવું પડે. શું સહન કરવું પડતું હતું? તો મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ ઘણીવાર અનિતાને ડંખ મારતી હતી. શું કરે? મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ શું કરતી? અનિતાને ઘણીવાર ડંખ મારતી હતી. તેનો હાથ અને ચહેરો સૂજી જતો હતો. તેનો હાથ અને ચહેરો શું થતો? સૂજી જતો હતો અને ખૂબ જ પીડા થતી હતી. અને શું થતું હતું? ખૂબ જ પીડા પણ થતી હતી. ફરી વખત 12મો પ્રશ્ન, મધમાખીઓ ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું? તો મધમાખી ઉછેરતા અનિતાને શું સહન કરવું પડતું હતું એમ કહે છે. તો એનો જવાબ મેં તમારે લખવાનું છે, મધમાખીઓ ઉછેરતા મધમાખીઓ ઘણીવાર અનિતાને ડંખ મારતી હતી. તેનો હાથ અને ચહેરો સૂજી જતો હતો અને ખૂબ જ પીડા થતી હતી. આવી રીતે સરસ તમારે જવાબ લખવાનો છે. આ બે પ્રશ્ન છે મોટા પ્રશ્નમાં પૂછાય તેવા છે. તો મેં તમને 1-12 પ્રશ્નના જવાબ છે બોર્ડ ઉપર લખીને સમજાવ્યા છે. તો 1-12 પ્રશ્નના જવાબ તમારું હોમવર્ક છે. જો અહીંયા તમારા હોમવર્કમાં મેં લખ્યું જ છે કે 1-12 પ્રશ્નના જવાબ એકવાર લખવાના છે. આજે 1-12 પ્રશ્નના જવાબ છે કેટલી વખત તમારે લખવાના? એક વખત સારા અક્ષરે તમારે નોટબુકમાં લખવાના છે. એ તમારું આજનું હોમવર્ક છે.